વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે કપુરાય ખાતે બનેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપીની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. વડોદરા શહેરમાં માળખાકીય સુવિધાઓ વધે અને તેના થકી શહેરનો વિકાસ થાય તે દિશામાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ પ્રકારની વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત વર્ષ 2014માં કપુરાય ખાતે નવીન એસટીપીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે અત્યારે સહિત એમએલડી ડ્રેનેજ વોટરના શુદ્ધિકરણ વોટર ટ્રીટમેન્ટ થકી સારી રીતે કાર્યરત છે. ત્યારે તેમાં વધારો થાય તે દિશામાં પાલિકા તંત્ર દ્વારા શહેરના સરદાર સ્ટ્રીટથી 4 રસ્તાથી વધુ 1 પ્રેશર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના થકી વધુ એમએલડીનો ઉમેરો કરી શકાશે. હાલમાં અહીં 25-30 એમએલડી ડ્રેનેજ વોટરનું ટ્રીટમેન્ટ અલગ અલગ 4 એસટીપી પંપ થકી વારાફરતી કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ દિશામાં વધારો કરવા અંગે આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે ત્યાં ફરજ પરના ઇજનેરો સાથે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને ચર્ચા કરી હતી. દક્ષિણ વિસ્તારમાં જ્યારે ઘણા વખતથી પાણીની પ્રેશરની સમસ્યા ઉદ્ભવતી હતી, એના ભાગરૂપે સિંધરોટ મુકામે જે પાણીનું આપણે વાત મૂકી અને પાણી 50 ml થી 300 ml સુધીની ક્ષમતાનો એ કામગીરી પૂર્ણ થઈ છે, ત્યારે 18 જૂન 2022ના રોજ માનનીય વડાપ્રધાનના હસ્તે આ કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. એના કારણે દક્ષિણ ઝોનમાં જે પાણીની ઘટ હતી એ પૂરી થઈ. એના ભાગરૂપે આજે કપુરઈ જે ટાંકી છે દક્ષિણ ઝોનમાં આવેલી, જેમાં પહેલાં 1-2 ઝોન ચાલતા હતા, આ પાણી વધવાના કારણે ત્યાં જે ઝોન છે એમાં પણ અમે વધારો કર્યો છે, જેથી કરીને ઝોનનું જે કેચમેન્ટ એરિયા હોય છે એ ઘટ્યો અને કેચમેન્ટ એરિયા ઘટવાના કારણે ત્યાં પાણીનું પ્રેશર અલગ વિસ્તારમાં વધવું જોઈએ એ પણ અમે એ દિશામાં આગળ વધ્યા છે. ત્યાં હાલમાં સંપની કામગીરી ચાલી રહી છે. સંપની કામગીરી 1 મહિનામાં પૂર્ણ થશે. ત્યારબાદ હજુ પણ જે પ્રેશર સુધારવાની અમારી કામગીરી છે દક્ષિણ વિસ્તારમાં, એ પણ 16 નંબરના જે વિસ્તાર છે એમાં પાણીનું પ્રેશર ચોક્કસ વધશે એવો અમારો પ્રયાસ છે.